नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती में आप सबनु हार्दिक स्वागत छे। महत्वना समाचार मळी रह्या छे वडोदरा जिल्ला थी। आज वडोदराना तमामे तमाम वोर्डमां कांग्रेस द्वारा जे पेट्रोल डीजलनो भाव वधारो, स्कूलनी फी माफ करवा माटे अने लाइट बिल अने वेरो माफ करवा माटेनो एक आंदोलन करवामां आव्युं छे। जेवी रीते आपणे सौ जाणी रह्या छे के कोरोनानी जे महामारी छे पूरा विश्वने भरडामां लीधुं छे। આજે સરકારે એ જનતાને રાહત આપવાની જગ્યાએ આજે સરકાર જનતાને લૂંટી રહી છે। પેટ્રોલમાં સતત 20-25 દિવસથી ભાવ વધારો થઈ રહ્યો છે। આજે ક્રૂડનો ભાવ આજે વિશ્વમાં તળિયે છે, તે છતાંય ભારતમાં ક્રૂડનો અને પેટ્રોલ ડીઝલનો ભાવ સતતમાં સતત વધારો થઈ રહ્યો છે। અને સાથે સાથે જે પ્રમાણે લાઇટ બિલ, વેરા બિલ, ચાર ચાર મહિનામાં લાઇટ બિલો આપ્યા છે, તો અમારી નમ્ર અપીલ છે સરકારને કે તમામે તમામ લાઇટ બિલને માફ કરવા જોઈએ, વેરામાં રાહત આપવી જોઈએ, અને જે પ્રકારે સ્કૂલની દાદાગીરી ચાલી રહી છે ફીઓ બાબતની, એ સ્કૂલની ફી પણ માફ થવી જોઈએ। અને જો આ વસ્તુ નહીં થાય તો આજે અમે અહીંયાથી ડિક્લેર કરીએ છીએ કે અમે આવનાર સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરીશું। કયા પ્રકારનો આજે વિરોધ તમારા દ્વારા કરવામાં આવશે? આજે અમે નારાબાજી કરી છે અને જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે। સાથે સાથે અમે જનતાને પણ વિનંતી કરીએ છીએ કે જનતાએ પણ આ જે જાળી ચામડીની સરકાર છે, જનતાએ પણ બહાર નીકળવું જ પડશે। આનો વિરોધ જો તમારે કરવો જ પડશે, જનતાએ પણ સાથે સાથે વિરોધમાં જોડાવવું જ પડશે। અમે તો આ વિરોધ કરી રહ્યા છીએ અને તમારે જનતાને પણ અપીલ કરીએ છીએ કે જનતા પણ અમારી જોડે જોડાય। દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને ગુજરાતભરના સમાચારો આપના ફોનમાં આંગળીના ટેરવે જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને ખાસ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો જેથી સૌથી ઝડપી આપને અમારા સમાચાર મળી રહે।